नमस्ते विद्यार्थिनी बहनों, हमणां ज मैं तमने अनामतो अने एकत्रित नफानी वहेंचणी अंगेनी जे समझ आपी एने अनुसंधाने आपणे अत्यारे टेक्स्टबुक पेज नंबर 128 पर रहेला उदाहरण नंबर 10 ने चर्चा करीशुं। हवे तमे उदाहरण नंबर 10 ने रकम वाँचशो तो रकम आ रीते आपेली छे। राम अने रहीम एक भागीदारी पेढ़ीना भागीदारो छे। तेमनी वच्चे नफा नुकसाननुं प्रमाण 4:3 छे। 31/3/2017 ना रोज पेढ़ीना चोपड़े नीचे प्रमाणेनी बाकीओ आपी छे। बाकीओ छे नफा नुकसान खातू, उधार बाकी, अनामत भंडोळ, कारीगर नफा भाग भंडोळ, कारीगर अकस्मात वळतर भंडोळ। उपरोक्त तारीखे राम अने रहीम तेमना वच्चे नफा नुकसानी फाळवणीनुं नवुं प्रमाण 1:1 नक्की कर्युं अने कारीगर अकस्मात वर्तर भंडोळनी सामे कारीगर ने 5,000 दावो चूकवानो बाकी छे। भागीदारी पेढ़ीना चोपड़े एकत्रित नफा के खोटनी वहेंचणी दर्शावती आ नोंध पसार करो, आ प्रकारनी सूचना आपेली छे। तो हवे आपणे एना अनुसंधाने आम नोंध करता जाइए। पेली नफा के खोटनी रकम आपेली छे, एटले के नफा नुकसान खातू आपेलू छे, उधार बाकी। पण याद राखशू, मैं तमने अगाउ वात करी हती ए प्रमाणे कि उधार बाकी होवाना कारणे आ नफो नथी, शुं छे, खोट छे। ત્યારબાદ એની વહેંચણી ભાગીદારો વચ્ચે થશે। ત્યારબાદ બીજી રકમ છે અનામત ભંડોળ, એ પણ ભાગીદારોનું ભંડોળ છે, એટલે એની વહેંચણી પણ ભાગીદારો વચ્ચે થશે। ત્યારબાદ છે કારીગર નફા ભાગ ભંડોળ। હવે આ તમે વાંચશો તો કારીગરનો કારીગરને નફામાંથી અપાતા ભાગનું ભંડોળ છે, જે આપણે ભાગીદારોનું કહી શકીએ નહીં, એટલે આપણે એને ભાગીદારો વચ્ચેની વહેંચણી કરશું નહીં। યાદ રાખજો, કારીગર નફા ભાગ ભંડોળની વહેંચણી ક્યારેય પણ ભાગીદારો વચ્ચે થશે નહીં। ત્યારબાદ કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ પણ આગળ શબ્દ જોશો તો છે કારીગર જ ઉપરના ભંડોળની જેમ જ, પણ અકસ્માત વળતર ભંડોળ એટલે કે જો અકસ્માત થશે તો વળતર આપવાનું થશે, નહીં થાય તો આ ભંડોળ બિનઉપયોગી હશે અને એની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે કરવાની રહેશે। પણ આ ભંડોળની વહેંચણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે જો કારીગરને અકસ્માત થયો છે અને એને દાવો ચૂકવવાનો બાકી છે તો એ દાવાની રકમ આપણે ભંડોળમાંથી બાદ કર્યા પછી વધતી રકમની વહેંચણી આપણે ભાગીદારને કરવાની રહેશે। હવે રકમમાં જ આપણે વાંચ્યું, છેલ્લે લખેલું છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 5,000 શું ચૂકવવામાં આવે છે, દાવો ચૂકવવામાં આવે છે, જેનો અર્થ ઘટન એ થશે કે હવે આ ભંડોળની રકમ કેટલી વધે છે, 21,000, અને આપણે હવે 26,000 બદલે કેટલા ભંડોળની વહેંચણી કરશું, 21,000, બરાબર। આ રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળની પણ વહેંચણી થશે, પણ 26,000 નહીં, કેટલી, 21,000। સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતાની વહેંચણી કરીએ તો બેનો એ ખોટ છે, બરાબર, ખોટ છે, અને ભાગીદારો વચ્ચે વહેંચશું એટલે ભાગીદારોની મૂડી એને કારણે ઘટે, એટલે ખોટને કારણે આપણે ભાગીદારનું મૂડી ખાતું શું થશે, ઉધાર, બરાબર। પણ આપણે અહીંયા જે ભાગીદારના નામ છે એના ખાતા ઉધાર કરવાના રહેશે। નામ છે તો કે બે ભાગીદારો છે, રામ અને રહીમ, એટલે શું આવશે, આમ નોંધ, રામના મૂડી ખાતે ઉધાર, રહીમના મૂડી ખાતે ઉધાર, અને એને શું ભોગવવું પડે છે તો કે નફા નુકસાન ખાતાની ખોટ, એટલે તે નફા નુકસાન ખાતે જમા, બરાબર। કેટલી ખોટ આપેલી છે, 14,000, પ્રમાણ આપેલું છે 4:3, 4:3 એટલે 4/7 અને 3/7, 14,000 × 4/7, 14,000 × 3/7 આપણે કરશું એટલે ફાળવણીની રકમ થશે 8,000 અને 6,000, અને તે કુલ રકમ 14,000 નફા નુકસાન ખાતે જમા, આ આપણે શું કર્યું, ખોટની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી। અને બાબત જે આપણે જેમ લખીએ છીએ એ રીતે લખવાની થશે કે નફા નુકસાન ખાતાની ખોટની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના, બરાબર। હવે આપણે બીજું અનામત, અનામત ભંડોળ કેટલું આપેલું છે, 42,000 આપેલ છે, એની આપણે વાત કરીએ
તો અનામત ભંડોળને કારણે ભાગીદારોની મૂડી વધે એટલે હવે અહીંયા શું થશે તો કે મૂડી ખાતા જમા થશે એટલે તે રામના મૂડી ખાતે અને તે રહીમના મૂડી ખાતે એને આપણે શું આપીએ છીએ તો કે આપણે અનામત ભંડોળની વહેંચણી કરીએ છીએ એટલે અનામત ભંડોળ ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે જમા તે રહીમના મૂડી ખાતે જમા કેટલી છે અનામત ભંડોળની રકમ તો કે 42,000 42,000ની આપણે 4 સપ્તમાંશ અને 3 સપ્તમાંશ અનુસંધાને આપણે વહેંચણી કરશું એટલે વહેંચણીની રકમ આવશે 24,000 અને 18,000 બાબત જે આપણે જે રીતે 11મા ધોરણમાં શીખ્યા છીએ લખવાની કે અનામત ભંડોળ રકમની વહેંચણી ભાગીદારોને કરી તેના આ રીતે તમારે બાબત જે પર સાથે લખવાની રહેશે હવે આગળ વાત કરીએ તો ત્રીજી ભંડોળની રકમ છે કારીગર નફા ભાગ ભંડોળ આપણે વાત કરી કે એ કારીગરોનો નફાની અંદર રહેલો હિસ્સો છે એની વહેંચણી આપણે કરશું નહીં એટલે એના પછી આવે છે કારીગર અકસ્માત વળતર ભંડોળ એમાં પણ મેં તમને સમજાવ્યું કે જે રકમ આપી છે એમાં તમારે પહેલાં વધારાની માહિતી જોવી પડે જો કોઈ દાવો ચૂકવવાનો બાકી છે તો એ દાવો છે એ બાદ કર્યા પછી વધતી ભંડોળની રકમની વહેંચણી થશે એટલે અહીંયા આપણે 26 નહીં પણ કેટલાની વહેંચણી કરશું 21,000ની આ ભંડોળને કારણે પણ ભાગીદારોના મૂડી માં વધારો થશે એટલે મૂડી ખાતા થશે જમા તે રામના મૂડી ખાતે જમા અને તે રહીમના મૂડી ખાતે જમા શું રામ અને રહીમને મળે છે તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલી રકમ તો કે ફરીથી કહીએ 26,000 નહીં પણ હવે આપણે કેટલાની વહેંચણી કરશું 21,000ની વહેંચણી કરશું આ 21,000ને 4 સપ્તમાંશ અને 3 સપ્તમાંશ ભાગ પ્રમાણે વહેંચશું એટલે રકમની વહેંચણીનો જવાબ આવશે 12,000 અને 9,000 અને બાબત છે આપણે લખશું કે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી ભાગીદારોને કરી તેના આ રીતે બહેનો આપણે 3 અમનોન શીખ્યા નફા નુકસાન ખાતાની વહેંચણી કરી પણ એ નફા નુકસાન ખાતું ખોટ હતું એટલે મૂડી ખાતા ઉધાર કર્યા અને નાનું ખાતું જમા થયું ત્યારબાદ બંને છે એ ખોટ નથી એ અનામત અથવા ભંડોળ જ છે એટલે અનામત અથવા દરેક અનામત અને દરેક ભંડોળની વહેંચણી આ જ રીતે થશે મૂડી ખાતા જમા થશે અને અનામત કે ભંડોળનું ખાતું ઉધાર થશે ફક્ત ક્યાં ધ્યાન રાખવાનું છે તો કે નફા નુકસાન ખાતામાં જો નફા નુકસાન ખાતું જમા બાકી છે એટલે કે નફો જ આપેલો છે તો એની આમ નોંધ પણ આ જ રીતે થશે મૂડી ખાતા જમા નફા નુકસાન ખાતું ઉધાર પણ આ દાખલાની અંદર નફા નુકસાન ખાતું ઉધાર બાકી આપેલી છે એનો અર્થઘટન થાય છે ખોટ છે ખોટ હોવાને કારણે આપણે મૂડી ખાતા ઉધાર કર્યા અને નફા નુકસાન ખાતું શું કર્યું જમા અહીંયા આપણે અનામત ભંડોળ અને નફાની વહેંચણીનો દાખલો શીખ્યા આના અનુસંધાને ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયની અંદર પેજ નંબર 141 પર દાખલા નંબર 12 આપેલો છે જે તમારે તમારી રીતે કરવાનો રહેશે નમસ્તે